नमस्कार विद्यार्थी मित्रों, आज आप स्प्रिंग स्प्रिंग श्रेणी समांतर जोड़ण जोईशु। अचानक स्प्रिंग अचानक के श्रेणी में हो तो के शू आए और समांतर में तब क्या अवरोधो श्रेणी ने समांतर दसमा धोरण में जोई आया एम बे भारी के स्प्रिंगो अथवा तो बे हलवी स्प्रिंगो जोड़ण करे हो आप स्प्रिंग तो जोई थी बे की बात करिए धारो क्या जो केम दिस इज आधार वन स्प्रिंग बीजी स्प्रिंग पदार्थ लटका नीचे एम दलो एक पदार्थ लटकवशो के नहीं लटकव पदार्थ ते लटकव ए क्या गति करशे नीचे के ऊपर नीचे तो आ फूल से आय फूल से के नहीं स्प्रिंग नंबर एक कही स्प्रिंग नंबर अपने बे कही कही सकते कि ना कही सकते तारीख आज ओगणत्रीस एक बे हजार ओगणीस टोटल स्थानांतर के कुल आखी स्प्रिंग आखी लांबी केटली टोटली y1 વત્તા y2 બરાબર y કહી દો તમને કાંઈ વાંધો છે કોઈને હવે તમે બધે જાણો છો હુકનો નિયમ હુકનો નિયમ શું કહે છે આ ભાઈ નીચે આવે એટલે બેન જગા છે ને આ સ્પ્રિંગ એટલે બેનમાં આવે ને સ્પ્રિંગમાં આ સ્પ્રિંગ નીચે આવે આ નીચે આવે તો આનું ને આનું અહીંયા હુક છે ને જો લટકાવી અહીંયા હુક તો હોય ને એ હુક જ ગણાય ને તમે ગમે માર દોરીથી બાંધો કે હુક પાપોરો આ હુક હુક જોઈ આપણે અહીંયા लगे बल तो पहली स्प्रिंग लगे कहू बल F1 સમપ્રમાણ y1 કેશુ માઈનસ ને જો તો આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લે F1 બળ જે છે y1 ઉપર લાગે છે કે ની સમપ્રમાણ હોય સ્થાનાંતર કેટલું છે એનું y1 જે જો y1 આવશે સ્થાનાંતર લેવાનું આ આખી પોળી થાય પછી કેટલી એમ પેલા બળ લટકાવ્યો પેલા કેટલી હતી પદાર્થ લટકાવ્યા પછી કેટલી પોળી થાય એટલે કેટલી ખુલી ઈ તમારું સ્થાનાંતર શું કે એનું ઈ તમારું y1 છે રેડી ને ઈ જ અહીંયા આવે આ खेची नो तो आम खेचो छो तमने लंबाई मल्सू कहवाचाणो लंबाई स्थानांतर बराबर संप्रमाण ने दूर करो तो अचलांक शू काढ़ाक शू आवे स्प्रिंग अचलांक के जेने आपणे घणी वार बळ कहता होय बळ कहता होय बळ अचलांक के बरोबर ने स्प्रिंग नो बळ अचलांक बळ अचलांक एवुं ना मांगी कोई जे आकाश ने तो ओळ होय काई जाव जुवा तो माइनस के 1 वाय 1 आमां कोई डाउट होय तो हाथ मुसा करीने कही नही ने आखे आखु जे छे स्थानांतर वाय छू के नही तो आखे आखा बे बळ नो परिणाम एटलो केटलो लागे f1 f2 f लागे तो f बराबर मारा सूत्र लखूं तो उपयोग लखी आपू माइनस के वाय लखी आपू के आखा आखा आ पहला माटे आ टोटल माटे अने बीजी स्ट्रिंग माटे हुं लखशो तमे आनी जेवुं सूत्र शुं आवशे f1 समप्रमाण माइनस y समप्रमाण दूर करो तो आनो अचळांक शुं आवशे k1 ने k2 तो श्रेणी जोडाण छे तो घणा एक वस्तु तमने समजावशे छे लोखंड बनावता
તમે જોતા હો ને તો ટેમ્પામાં સ્થિતિસ્થાપક સ્પ્રિંગ આવે, ટેમ્પામાં હું ગાડીના જમ્પર માં ઇતે, પણ અમુક સમય હું થઈ ગયો દબાઈ 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 પૂરી પડી જાય કા પછી વસ્તુ સંપલે ખરી વાત તો એકદમ ફૂટી જાય કા ને સ્થિતિસ્થાપક છે બોજ એની જગ્યાએ પૂર સુધી એ સ્થિતિસ્થાપક ની હાવ એટલે હાવ નજીક કહેવાય છે સ્થિતિસ્થાપક બનાવી બહુ ઓઘરી છે ઘણા બધા પેન ની સ્પ્રિંગ ગાડી ના સાહેબ જો તો આ ખુલી ગઈ કહેવાનું કે ફિટ કરી દીધું હોય એ સ્થિતિસ્થાપક નથી ભાઈ પોતાની સ્થિતિ પાછી આવતી નથી હું કરું ટેમ્પા બોલા જમ્પર માં આવી એવું દબાઈ થી ખુલી ગઈ ખુલી જાય દબાઈ જાય દબાઈ દબાઈ જાય પાછી આવી જાય પોતાની સ્થિતિ માં પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય એટલે આપણે જો પેલા સારા હોય તો પણ સારા બની જવાનું ખરાબ હોય તો પણ ખરાબ નહીં બનવું સારા બની જો પાછા જે પેલા હું ખરાબ હતો હવે હું ખરાબ બની જાય પાછું ખરાબ નહીં નહીં એવું નથી કરવાનું સારા જ બનવાનું છે ચાલો હવે અહીંયા હું કરીશું તો એફ વન ટુ આવે અહીંયા તમે કેમ કહી કે બોલ્યા નહીં એફ વન લીધું તો બોલું બોલ્યા જ નહીં થાય દુકાનદાર સાઈન થી ખોટું લખવું તમને ખબર છે ખબર તો કોઈ દિવસ મને પકડ્યો નહીં બોલવું ઘણી વાર ખોટું સાઈન થી લખી નાખ એ કેટલો આવે ને અને ઘણી વાર તો ભૂલે જ રહ્યો કારણ કે કેમ તમે લખાઈ રહ્યા કે અમારે સાઈન થી નતો લખવો ફોન અહીંયા સાઈન થી પછી મૂકશું પેલા આપણે બધી મૂકી દઈએ વાય વન અને વાય ટુ મૂકી દઈએ તો શું આવશે જો દેખાય છે બધા ની વાય બરાબર વાય વન વત્તા વાય ટુ સૂત્ર છે કે નહીં ટોટલ સ્થાન એટલે બે નો સરવાળો બરાબર છે ને વાય વન ની વાય એવું છે આપણી પાસે અહીંથી વાય વન કરતા કરો શ્રેણી જોડાણ છે બળ કેવું લાગે લાઈન માં હોય તો બળ કેવું માંથી ફાટું મારું તો જોડાણ જોડાણ થઈ ગયું બળ કેવું લાગે સરખું લાગે તો એફ વન અને એફ ટુ અહીંયા લેવાની જરૂર ન હોય તો ચાલે પણ આપણે ત્યાં લખીએ ભૂલે માતા કઈ વાય વન લખીએ છીએ એટલા માટે તમને ઓછો થશે પછી છેલ્લે છેલ્લે તમે કહીએ કહો શ્રેણી જોડાણ સી સી બળ કેવું હોય સરખું હોય 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 ને અરખું સરખું કે લે શ્રેણી બળ કેવું લાગે અહીંયા ખેતું તો આખી કામ બળ લાગી જાય એક જ ત્યારે ચોકી ગઈ આ શ્રેણી જોડાણ લે બાજુ બાજુ હોય તો એક ને ખેંચો તો બીજાને વાંધો આવે બીજો અલગ તમે જો આમ હોય બધા બે સ્પ્રિંગ આમ હોય તમે અહીંયા ખેંચો તો આ વધારે ખેંચે આ ઓછું ખેંચે તો એમાં એમ થાય શ્રેણીમાં લાઈનમાં જ છે ને તમે એકલા હો ને તમને આખે ઓબલ હેન્ડલ ખેંચે હરકું આખા શરીર પર હરકું સ્પોર્ટ્સ આમ તો ગણાય અલગ અલગ ગણાય હરકું ગણાય ને પણ બે વિદ્યાર્થી બાજુ બાજુ હોય ને એકને ખેંચે ને એકને ન ખેંચે તો શું થાય બે ની કલે ઉપલી પેલા જોડેલા માથા માથા બે ના જોડેલા પગ બસ જોડે પણ એક જ ખેંચે તો એકનો પગ બધા ખેંચે આવડો હોય ઓલો એમ રહી જાય બાજુ વાળો સીધી વાત છે ને બધા બધું હવે બસ શ્રેણી હોવાથી શું થશે કોને બાર કાઢી માંથી પેલા લખવું તો પડશે ને એફ વન બરાબર F2 બરાબર F થાય બરાબર કે નહીં બધું વ્યવસ્થા છે અર્ધું આ બે તો સૂત્ર આવી છે y બરાબર માઇનસ F બાય A1 વત્તા માઇનસ F બાય K y બરાબર આવી ગયું F કોમન લઈ લો તો માઇનસ 1 અપોન K1 માઇનસ 1 અપોન K2 એક કામ કરીએ માઇનસ F કોમન લઈ લઈએ તો આપણે માથા પર ભઈ જાય અંદર માઇનસ છે ને બરાબર ને માઇનસ F 2 માં સામાન્ય કાઢ નાખીએ તો 2 વત્તા થઈ જાય કે કાઈ રે બાકી 2 પ્લસ થઈ જાય કે નહીં ના આવી ગયું કરતા બનાવીને વાય રિયલ રિયલ
y ने करता बनावी એટલે माइनस f बाय के આવી જાય કે નહીં અહીં હું એસી y ને કરતા અહીં બનાવું છું અહીં હું ચોકી બજો અહીં माइनस f बाय के बराबर माइनस f हां આમ જ આવે ને રેડી છે k1 વત્તા k2 છેદમાં k1 વત્તા k2 ગુણ્યા છે એટલે ઉપર વત્તા એટલે ગુણ્યા f f કેન્સલ આવો માઈનસ માઈનસ પ્લસ તો k બરાબર શું આવ્યો 1 upon k बराबर मजो भयो मो आयो k1 होता k2 छेद में k1 गुणिया k2 ये केवे ने बराबर आयो केवाय 1 ना छेद में k बराबर आयो के नहीं तो k ने करता बनावो तो हमें k1 k2 छेद में k1 हां એટલે તમારે k is equal to i ને કરતા બનાવશો કે એટલે આવશે k1 into k2 છેદ માં k1 વત્તા k2 તમે એક વસ્તુ જોયું અવરોધોનો જે સમાંતર જોડાણ છે જેવો જોડાણ કેવો આવ્યો સ્પ્રિંગ મે વિગતે તમને કહીને એના દેખાતો અવરોધોનો જે સમાંતર જોડાણ છે એની જેવો સ્પ્રિંગ નો શ્રેણી જોડાણ અવરોધના સમાંતર જોડાણનું સૂત્ર બોલ r1 ગુણ્યા r2 છે r1 વત્તા 8 અથવા 1 r 1 r1 વત્તા 1 8 અને શ્રેણી માં એક r બરાબર r વત્તા 8 બરાબર ને અહીંયા તો હું આવ્યું k1 ગુણ્યા k2 છે એટલે k1 વત્તા k2 એટલે એ શું કહેવાય એટલે શ્રેણીમાં કેવા હોય એટલે શ્રેણીમાં k2 બરાબર k છે એટલે શ્રેણીમાં k કે નહી હું તો પડી ગયા તમને બહુ સુઈ તમારે સૂત્ર યાદ રાખવું છે કેવી રીતે અવરોધોનું જે સમાંતર જોડાણ છે એ તે સ્પ્રિંગનું કેવું જોડાણ આવે એનું સંપૂર્ણ સૂત્ર શ્રેણી હું તો પડી ગઈ અવરોધ કરતા કેવો આવે ઉલટા બેનો હું તો પડી ગઈ તમને સૂત્ર ઓટોમેટિક યાદ રહી જાય k1 જે છે એ સળાંક છે k2 સળાંક છે જો આના ડાગલા આવી શકે છે સમાંતર હા એક માટે જરૂરી છે તમારે લીધું હોય ને થોડો તો કેમ ભણાવું સરવાળો भूल गया આવર્તાવણી વર્ગમૂળ માં હું આવી જાય કે ભાઈ આવે t ને કરતા બનાવો ત્યાં જાય અહીંયા t બરાબર 2π આ બાજુ છેદમાં આવે આ વસ્તુ તો છેદનો છેદ કેવો જાય અંશ માટે વર્ગમૂળ માં હું આવી જાય m બાય આવે કે નહીં તો t બરાબર 2π અંડર રૂટ m બાય કે આનો મો આવી ગઈ આવર્ત આપણે k કેટલો છે શ્રેણી જોડાણ માટે k ઇક્વિવેલન્ટ છે ને કોટોટી આપણે પાસે એક k1 ને કેટલું છે તો k1 ને કેટલો k કેટલો છે તો અહીં જોને t ઇક્વિવેલન્ટ એટલે હું ટોટલ ઇક્વિવેલન્ટ શું કહેવાય બરાબર આખી સ્પ્રિંગ બરાબર બે સ્પ્રિંગ બરાબર એટલો કે થાય એટલે ઇક્વિવેલન્ટ કેમ કહેવાય ને નો કે તા r q ઇઝિબલ ટુ r 8 છે મારો 8 સમજમાં કેલા ને એક છે r q કોઈ લખું જ નથી r પ્રાઇમ લખું r પ્રાઇમ કે r ને શું લખતા r પ્રાઇમ ક્યાં વિદ્યુત ચેપ્ટર આવે સુધા સવાલ વિદ્યુત નો રોસો તમારે પણ બહુ ગયો બાકી વિદ્યુત ના ચેપ્ટર માં કોઈ દિવસ કોઈ રોસો ન હોય શ્રેણી ના સમાંતર એટલું ઇન્ટરેસ્ટિંગ છે ને વિદ્યુત ની અંદર મજા છે વાત કરે શ્રેણી સમાંતર માં તો આમ ભૂકા કાઢના છે અંગલો કરો તો શ્રેણી સમાંતર તો ને રોકડા પાકશે રોકડીએ માકશે ને ફિઝિક્સ ના માર્ક્સ રોકડા બધા વિષયમાં કરતા હો તમને એ હું કહી દઉં
તમને જે લાગતું હોય રોકડો પાક કહેવાય આ દાખલો ગીરડો એટલે જોબ આવ્યો એટલે એ પૂરેપૂરો એક માર્ક્સ ક્યાં આપવાનો કહો થિયરીમાં હું ક્યાંક લખાણમાં એકાદી ભૂલ પડી ગઈ સીધું મીંડું મોટું જૂનું મોટું અડધો કટ આમાં મેથેમેટિક્સ ભાઈ સો માંથી સો માર્ક્સ શેમાં આવી શકે મેથેમેટિક્સ આવી શકે કે નહીં આ શું છે બધું જો મેથેમેટિક્સ લખતું છે કે નહીં સો માંથી સો આવી ગયો શક્ય છે હું ત્યારે એ વખતે કાસો હતો એટલે બાકી તો હું દસ નંબર જોઈ ત્યારે એક્ઝામ આપવા જાઉં છું સો માં સો નહીં પણ પચાસ ના લોકો આપી દઉં એમ એ પ્રમાણે તો એટલે નેવું પર જેમ મારી જાય છે મેથેમેટિક્સ એવી વસ્તુ છે કે એકવાર તમે કરી ભૂલાય નહીં ભૂલાય પણ મેથડ કઈ વાપરવી એ જરૂરી છે આવો લોકની રીત બસ આવડી ગઈ ગમે વડા કરવાનો લોકની રીતનો સો થઈ જાય કે નથી ને એ વસ્તુ મેથેમેટિક્સ સમજાવે છે આદેશની રીત વાપરો અવયવની રીત વાપરો તમે ટ્રી બનાવતા હોય પેલા ચેપ્ટરમાં એ રીત વાપરો પછી આંકડા શાસ્ત્ર રોકડા માટે આવે ખાલી એવા ટેબલ બનાવવાનો માર્ક ગણતરી ગીરા કરો સી પાય પહેરવા કરો કા સરળ રહેશે તું સારું ત્રિકોણમિતિ વિધિ હાવે અઘરું બનાવો તો તમે અઘરું છોકરાઓને મને ખબર છે છોકરાઓ બહુ બીવે બહુ ત્રિકોણમિતિ ભળે ધ્યાનમાં સુસવાટા કાઢે પણ ભૂલે સુસવાટા કાઢતા હોય જસ્ટ એને થોડું કામ વાંધો આવતો હોય ડિગ્રીમાં બીજું કરવાનો હોય જેમાં વાંધો હોય ડિગ્રીમાં ડિગ્રી યાદ મોરે નહીં હોય ડિગ્રી યાદ રહી જાય ત્રિકોણમિતિ કઈ વાંધો ન હોય સારું બપોર હોય ચાલે પછી આમ થોડીક વસ્તુ જે છે ને બેજી પાડ્યો કરણી લેવી અવયવ પાડવા બધું તમને આવડવું જોઈએ બેજી સાધુ પુરુષ આપતા ઓટોમેટિક આવડી જાય એ બરાબર ટૂંકાય એમ કોણ કે છે કપડા મૂકી એટલે એ બરાબર નો આવી જાય ટૂંકાય અંડર રૂ એમ એમ કેટલો એમ 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 તે કોણ એમ કેટલો સમય પાસે કે વન કે ટુ છેદમાં બને એક જ દ્રવ્ય એટલે હું કે લોખંડ તો લોખંડ સ્ટીલ તો સ્ટીલ તાંબુ તો તાંબુ તાંબુ એમ બ્રોન્ઝ તો બ્રોન્ઝ બ્રાસ તો બ્રાસ એલ્યુમિનિયમ ઇસ્ત્રી હોય તો શું થાય ખેસા કે જાય ને ઇસ્ત્રી ભાઈ પીટી પોતાની સ્થિતિમાં તો વાર લાગે આપણે વાત ઓછી કરીએ એકદમ પિત્તલની જોઈ હોય તાંબાની સ્પ્રિંગ જોઈ હોય તો તમે જે એલ્યુમિનિયમ ની સ્પ્રિંગ આવે છે એમ તો ઉભી રહેશે લાય છોકરા એમ તો ઉભી રહેશે એટલે શેડ મૂળ લેવાય એ ભૂલે એક ટાઈમ લેવા ભાઈ તમે બધા શેડ માં લવાય નો લવાય તમે પેલા તેર કઈ જતો ખરી તે શેડ માં આવી ગયું ભૂલ થઈ રહેલા ટી બરાબર ટુ પાય હવે હું આવશે બે હરકેર કહો એટલે કે વન બરાબર કે ટુ બરાબર કે છે એક જ દ્રવ્ય ને બદલી છે એની બદલી છે એક જ દ્રવ્ય સૂત્ર શું આવે જો કેવલ એટલે કે વત્તા કે શેડ માં આવશે કેસ ગુણ્યા કે આવશે ને શેદમાં કે ગુણ્યા કે કેવન એટલે કે કેટુ એટલે કે એમ તો શેષ છે તો સૂત્ર શું આવશે તો ઉપાય વર્ગમૂળમાં ટુ કે બાય કે સ્ક્વેર એમ કે ઉઠશે ટુ બાય કે એટલે એમ બાય ટુ એમ બાય કે ટુ પછી બાય કે એમ તો ચાલે પણ ટુ એમ શેષ છે ને હારો હોય બોલો ને ટુ બાય એમ ટુ બાય કે એમ બોલો આમ બોલે મજા આવે જો ટુ બાય વર્ગમૂળ ની મારી પાસે તમારે સૂત્ર આવી ગયું છે અલગ અલગ દ્રવ્ય ની સ્પ્રિંગ હોય તો એક જ દ્રવ્ય ની હોય તો તમારે આ એક સૂત્ર યાદ રાખો એક જ દ્રવ્ય તો કે વન ને કે ટુ બધા હરકા મૂકી દેવાના કે અને તમારે ઘણી નાખો સૂત્ર યાદ રાખો એક જ ત્યાં આ સૂત્ર આ ઇંચ આ ઇંચ બે હરકા છે મારે અત્યાર છે ને બે સૂત્ર ને પાછા હેકીને હરકા લઈ કાઢે કાને કે બેટા કે વન ને કે ટુ લીધું હોય કે આપણે કે મૂકી દીધું એક સૂત્ર યાદ રાખો બધું કાપી જાય એ યાદ ન રાખો હોય તો એવું હોય પણ જો યાદ ન રાખો તો હું થાય તમે આ સૂત્ર આવડતું કે તમે જો આ આવડતું હોય તમને તમે તારવણી કરવા બેહો ને તો સમય
વધારે વિરોધ આપણે એમસીક્યુ માટે જાણવાનું બહુ જરૂરી છે. આપણે સૂત્ર જરૂરી છે, સીધો આન્સર મૂકો કેમાં મૂકો સીધો આન્સર જરૂરી છે કે નહીં એની અંદર જરૂર તમારે શું છે નેટમાં ઓનલી ફોર આન્સર કેમ ગણતરી કરી ક્યાંથી લેવાનું કોઈ પૂછશે તમને એમસીક્યુ પછી એટલે આપણે સીધા જ લાસ્ટ લાસ્ટ સૂત્ર હોય ને એ પાકા કરવા જ પડે બરાબર છે. સારું જોઈ લખું લખી નાખું. હવે આપણે સમાંતર જોડાણ થઈ જાય એકવાર સોમવાર થી બાર બીજું એક વખત પ્રસ્તાવના આવે છે એકાદ કલાક ને એકાદો કલાક આપણે અંદર એકાદો પોઈન્ટ લેશું વિદ્યુત ભાર ને એવું છે વિદ્યુત ભાર થવું પડે ને બધા ખુશ તમે જાણો ઇલેક્ટ્રોન પ્રોટોન ને ન્યુટ્રોન ને બધું ઘણું હોય એકવાર ન્યુક્લિયસ ને પ્રમાણુ નો અભ્યાસ કરતા હોય પાછા આવું ખબર હોય કરતા હશો કે એવો અભ્યાસ થાય નહીં કરો તો હાલ છે હમણાં કરાવી છે સર હોય સ્પ્રિંગ નું સમાંતર જોડાણ જો અહીંયા ધારો કે આધાર છે અહીં એક સ્પ્રિંગ છે એક સ્પ્રિંગ હજી છે આમ થોડે આ સમાંતર શું કહેવાય કરો કહેવાય સમાંતર સમાંતર કહેવાય આમ નો એક તમે બીજા કોઈ દૂર જાણો જો અહીંયા તમે ખાસ આધાર બ્લોક સ્પ્રિંગ આધાર આ આધાર છે આ આધાર છે અહીં હેઠળ સ્પ્રિંગ જોડેલી છે અહીં વચ્ચે યંગલ નો બ્લોક છે આ છે આને સમાંતર જોડાણ કહેવાય કે ન કહેવાય બ્લોક ક્યાં છે એકાદ ધ્યાન બ્લોક નીચે છે આધાર ક્યાં છે બે બાજુ બાજુ છે તમે એવું જોતા કે બે પોઈન્ટ હરખા હોય એને તમે જોડી દેવાના ઓળખ યાદ છે તમને કઈ એ પોઈન્ટ એક જ ગણાય યાદ છે કઈ એવું કઈ તો આ પોઈન્ટ કેવો ગણાય એક જ ગણાય કે નહીં આની જેવી પરિસ્થિતિ એમ તમને કહું તો તમે માનો કે ન માનો આ નહીં માનો પણ હવે જોઈજો મગજ સ્કૂલ વાત જોઈએ ખાસ આને હું અહીંયા જ મૂકી દઉં આ બે એક જ કહે નહીં આશરો આશરો થાય કે નહીં હું શું કરું બ્લોક હેડર રહી રોકે નહીં હવે કયું જોડાણ છે શ્રેણી જોડાણ હોય તો હું થાય તમને એ કહી દઉં બે સ્પ્રિંગ એક આને ખેંચે આ ખેંચે બે આકાર જુઓ એક દબાય રે એક ખેંચાશે થાય કે નહીં એવું જોવાનું બાજુ બાજુ માં એક જોડાણ કહેવાય આ સમાંતર છે બાપુ આ સમાંતર છે જો આને તમે ઉપર લઈ થઈ ગયું સેમ ટુ સેમ આ કરજો આ દ્રઢ આધાર આ સ્પ્રિંગ જેમણે કહે છે બ્લોક આ એટલે લટક છે કે જો હવે ખાલી હું કીધું આ બે ભાગ પાડી શેડો અહીં એક એટલે મૂકી ના શેડો છોડી દીધો કાંઈ કર્યું આ એકદમ ફેટકો કરી નાને એટલે લઈ જાવ્યો તો હું સમાન જોડાણ ન થઈ જાય શ્રેણી રહી આવી બ્લોક ક્યાં છે આ વચ્ચે છે નીચે બ્લોક છે બે સ્પ્રિંગ ની તો શ્રેણી થાય ૩૪૫ ઉપર જો આકૃતિ ટેક્સ્ટબુક માં આમ આમ છે જુઓ એક્સ અક્ષ ઉપર છે સેકન્ડ જો આ બીજો કઈ ડિફરન્ટ છે નહીં. હવે એક વસ્તુ બીજી વાત કરીએ આપણે જોવાય જરા સમાંતર ની અંદર બળ બે માં કઈ રીતે લાગશે બળ એટલે ખબર ને વિદ્યાર્થી મિત્રો આ નિક્ષેપ કેસા છે એટલે બળ ઉપર લખશે અહીંયા ઉપર લખશે એફ વન આનું કે એફ ટુ આનું કે લાગે કે નહીં ઉપર અહીંયા હું કયા છે ને એટલે પુનઃસ્થાપક બળ ક્યાં લખશે ઉપોત્તર લખશે બરાબર એફ બરાબર કે વાય વાળું ઓકે બે નું સ્થાનાંતર સરખું થાય કે અલગ અલગ થાય બે સ્પ્રિંગ નું સ્થાનાંતર સરખું થાય કે અલગ અલગ થશે બ્લોક તો બે રીતે હરકો છે ને એટલે બે સ્પ્રિંગ અલગ 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 થાય બે સરખી ખેસા છે દેખાય નહીં તો આનું એ વાય કહી દઉં સર અંદર આનું એનાથી વાય જ કહી દઉં છું મારે ફોટે ફોટો હું લેવાનું વાય વન વાય ટુ કે બીજું વાય કરવો છે એટલે હે અહીંયા આવું થશે
ખાસ ધ્યાન આપજો આ વાત જ અહીંયા છે પણ તમે સમજાવો અહીંયા સેમ ટુ સેમ અહીંયા ઈ જ બે છે જોજો આ જટલી ખેસા છે એટલી તો બહાર કરી કહું છું સમજાય તમને અહીંયા આધાર છે જો અહીંયા તમારે આ એઠેનો જે છે ઈ ભાગ હોય સમતલ ને ઉપરનો ભાગ હોય ને બે વચ્ચે એક ઉપર સ્પ્રિંગ ઉભી થઈ હોય એક હેઠે બાંધી હોય અને વચ્ચે બ્લોક હોય શું થાય ઉપર જેટલી સ્પ્રિંગ ખેંચે એટલી હેઠેની દબાય તો ઉપર જેટલી ખેંચે એટલું સ્થાન થયું એટલું જેટલું દબાણ એટલું સ્થાન શું કે ઢેકવી હું કહું છું સમજાય છે તમને કોઈને કે નહીં જો મેં જેટલી ઉપર ની હેઠે આવી લાંબી સારી એટલું સ્થાન ધરાવ છું કે નહીં દબાણ છું આ આવડો છો તો મારે દબાણ કેમ કરી બતાવું તમારે કઈ રબર જે છે પેલા ખેંચાયેલું છે અટકું છે બરાબર છે બોલો પછી તમે રબર જે છે એની ઉપર બોલો પડે એટલે દબાણ દબાણ છું સ્થાન શું કહેવાય કે એનો કઈ બીજું કઈ શું કહેવાય અવડું હોય અવડું જાય તો સ્થાન થયું ને કેટલું ઉપરનો ભાગ જે છો એ છોટું સ્થાન જો અવડી વસ્તુ છે આપણે છે હવે ઈ દબાઈ જાય એટલે એમ રાખીએ ઉપર દબાઈ જાય રેડી કે નહીં તો એટલો ભાગ જે થઈ ગયો એટલે એટલું શું કહેવાય એનું સ્થાન ફેરવાઈ ગયો કે એટલો ઉપરનું સ્થાન એટલું સ્થાન આવી ગયો એટલું સ્થાન છું કેટલું થાય તો ઉપરનું જેટલું ખેંચાય કેટલું તો બે હરખે શું કહેવાય કે જો ઉપરનું જેટલું ખેંચાણું એટલે વાય ખેંચાણું એમ કેવો તો દબાણું કેટલું હોય વાય જેટલું દબાણું હોય કે નહીં નીચેનું એ દે સમજો પડે હું કહું છું એટલું ઉપરનું જેટલું ખેંચાય એટલું દબાણ વાય આ ખેંચાય વાય વાય દબાઈ ગયા નહીં તો બે ના સાંદર કેવા ચાર ચાર થાય હોવું તો બે માં બળ લઈ આનું બળ ઉપર લાગશે એફ આનું ઉપર લાગશે કે લાગશે પુનઃસ્થાપક બળ એટલે લાગશે તમારી ગાડીનું જમ્પર વાળું સ્પ્રિંગ છે દબાય તો પછી જાય ક્યાંય પછી પુનઃસ્થાપક તમે દબાયું પછી ક્યાં જાય ઉપર જાય કે નહીં જાય પુનઃસ્થાપક ઉપર જાય કે નહીં જો કોઈ વસ્તુ સ્પ્રિંગ તમે દબાવો પછી ઓટોમેટિક બળ ક્યાં લાગશે એનું ઉપર લાગે ને ખેંચો તો પુનઃસ્થાપક બળ લાગે ક્યાં બે ઉપર એફ ટુ ઉપાય એફ વન ઉપર જો બે વસ્તુ હરખી થઈ ગયા હવે તમે જો હવે બે માં હરખું વસ્તુ વાત છે એફ વન એફ ટુ હશે ઉપર ઉપર ગઈ અહીંયા સેવળાનું ભાઈ થરંત રાય વાય ને ઉલન ભાઈ સેવળા ઉલન ઉલન કે દીધું બેન ભાઈ ભાઈ જેટલું ખેંચે એટલું દબાય આમાં નો હમ તો પડી હોય ગયો હું આ રીતે તમને તારવણી કરું કે આ કરું બેન તારવણી હરકી આપશે આપણે પેલા આ આકૃતિ મેન છે આની કરીએ રેડી કે નહીં પછી એ ઓલાની જ છે પછી આ એમ નો કીધું સરખું ઓલાની તારવણી શું થાય એની કેસ થાય હાલો હવે અહીંયા ટોટલ બોલ લઈશો કેટલું સ્થાનાંતર લઈશું અહીંયા થોડું સારું બીજું વાય વાય છે કેમ પૂરું લેવું ગયો એમ હું કહીલું ટોટલ બોલ કેટલો હું એક દિશામાં પેલા એક દિશામાં એક દિશામાં એક બરાબર એમ કહેવાય મેરો ત્રીસ રોડો થાય ઉપર એક બધું છે બે એટલે એફ ફોર એટલે હું મૂકી એવો એફ વન એક કરો માઇનસ કે વન વાય વન મૂકી એવો વાય વન બોલ સાડી પાસે એક ટુ મૂકી એવો પુનઃસ્થાપક બળ મૂકી ગો હું કોઈ કે માઇનસ કે વન વાય વત્તા માઇનસ કે ટુ વાય થાય કે નહીં વત્તા માઇનસ માઇનસ થી ક્યુ બરાબર કે નહીં કે વાય એક તો છે તો એક્સ બરાબર હું મૂકી ગો હાલો તમને એક બીજી રીતે શીખવાડું તારો એ બરાબર માઇનસ કે વાય ન મૂકવું હોય તમારે બીજી રીતે તારો શીખવાડું કે નહીં કહી દીધું બીજી માં કઈ છે નહીં પણ તમે કેવો કઈ કે વાય કોમન લેશો કે નહીં માઇનસ વાય કોમન લઈ લો કે વન વત્તા કે ટુ રહે અહીંયા કે નહીં આપણે સૂત્ર શું છે ટોટલ બળ બરાબર માઇનસ કેવાય ઇક્વિવેલન્ટ કે એટલે વાય કે તમને વાંધો કે ટોટલ એમ કુલ પરિણામ બે નો કે કેટલું આ બે નો કે કેટલું એ કે રેડી કે નહીં કેટલું મળે તમે તારું છે તો કે જોઈ કેટલો કે મળશે હવે તો હું કરું આ બીજી રીતે કરાવું છું બીજું અહીંયા તમે મૂકો તમારે ઘરે કોઈ નહીં એમ ન કરવું હોય તો એ આ સરખામણી કરી બધા વાગે બરખા જબ્બા જબ્બા શું થાય માઇનસ કે ઇક્વલ એટલે માઇનસ માં કઈ હોય માઇનસ માઇનસ આ બે પ્લસ કરશો પછી માઇનસ નું કઈ જરૂર છે માઇનસ છે બે બાજુ છે એટલે નહીં વાય કરો વાય છે લખો જરૂર છે વાય બરાબર વાય લખે હોય તમારા વાય બરાબર વાય લખો કેવું થાય એવું એની જેવું થયું શૈલેષ બરાબર શૈલેષ શું કે એની જેવું સારું લાગે
સલીસ બરાબર સલીસ કે સલીસ સલીસ ઉડા એમ ન કરતા પાસે એટલે વાય બરાબર વાય લખીએ એટલે વાય બરાબર વાય 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 ઉડા એક બરાબર એક પાસે કેટલી ઉડાડે પછી પાછું હું આવું કરે ઘંટા નો ઘંટા આવું ઘણી વાર થયેલું બહુ વધારે એટલે વિચારવા મળે ને બહુ સાદું વિચારે ને કેમ કે આવું કોઈ એવું ન હોય જીવન એવું ન હોય ને હું કરે કહું કે વાય બરાબર વાય થાય તો આપણે સરખાવાય નહીં ખબર છે ભાણા બરાબર મારી હારે સરખામણી તમે સરખામણી કરો વિચારી એની કરતા આમ છે આમ છે હારા પોઈન્ટ ની સરખામણી કરો એટલે ખરાબ નહીં કરીએ કોને કે આની કરતા ઓલો હારો ઓલા કરતા ઓલો હારો મને કરતા ઘણા સરખામણી ઈ યોગ્ય છે પણ એમ કે શું આવે છે જેવું શ્રેણી જોડાણ છે અવરોધ એનું સંબંધ શું છે કોનું સ્પ્રિંગ નું શું કે નહીં શ્રેણી સૂત્ર આવે આ તારકો આવે કે નહીં અવરોધ માટે મારી માટે હોય કેવું હતું ભટ્ટી નું સૂત્ર હોય તો આપણે 2π અંડર રૂટ m / k હતું ને કોકમ ધાર નહીં કરું કે ઓમેગા બરાબર અંડર રૂટ k / m ને ઓમેગા બરાબર 2π પર t ને ભટ્ટી ને કરતા નહીં બનાવું સીધું જ લખી હોય એટલે સુધી સીધું લખવું હોય એમ તો એમનો સેટ કે k એટલે કેટલું કેવન હોતા કેટલું થાય તો કેવન હોતા કેટલું બે કરવાની જરૂર છે માટે આવર્તા ભેદ મળી જાય કે દળ આપેલો હોય કે આપેલો હોય બસ બીજું કઈ જરૂર પડે જોતો સીધો ટી મળે કેટલો થાય એક ગોળ પૂરું કરતા પેલો સમય લગાડે આ વાત થઈ ગઈ આપણે આ પૂરી